નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આપણે ચહેરાને સુંદર બનાવવા માટે જે ફેસવોશનો ઉપયોગ કરીએ છીએ કે જે ક્રીમનો ઉપયોગ કરીએ છીએ કે જે ટ્યુબ લગાવીએ છીએ માથાની અંદર બાલ કાળા કરવા માટે આપણે જે ડાયનો ઉપયોગ કરીએ છીએ આ વસ્તુનો ઉપયોગ કરવાથી આપણને કેન્સર પણ થઈ શકે છે જી હા મિત્રો તમને નવાઈ લાગશે પણ આ વાત સો ટકા સાચી છે આજકાલ તમે જુઓ તો અમુક હીરો અને હિરોઈનને પણ કેન્સર થાય છે બ્લડ કેન્સર થાય છે કેમ થાય છે એ લોકો પોતાનું શરીર તંદુરસ્ત અને નિરોગી રહે એ માટે નિયમિત તેઓ જીમની અંદર કસરત કરવા જાય છે છતાં એવા લોકોને કેન્સર અને બ્લડ કેન્સર પણ થયું કેવી રીતે થયું તો એક રિસર્ચ મુજબ ડૉક્ટરોએ તારણ કાઢ્યું એમને જ્યારે કેન્સર થયું પેટની અંદર દુખાવો થયો અને ઓપરેશન કરવામાં આવ્યું તો એમના પેટની અંદરથી એક ખાસ પ્રકારનું કેમિકલ મળી આવ્યું જે કેમિકલ મોઢા ઉપર જે આપણે ક્રીમ લગાવીએ છીએ એ ક્રીમની અંદર કે જે ફેસવોશ લગાવીએ છીએ એ ફેસવોશની અંદર ઉપયોગ કરવામાં આવે છે અને એ કેમિકલ પેટની અંદરથી જ્યારે મળી આવ્યું ત્યારે ડૉક્ટરોએ અને વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું અને તારણ કાઢ્યું એમને કે આપણે ફેસ ઉપર જે કંઈ ટ્યુબ લગાવીએ છીએ જે કંઈ ક્રીમ લગાવીએ છીએ એ તમામ ક્રીમ આપણા શરીરની અંદર જાય છે કેવી રીતે જાય છે તો આયુર્વેદ શું કહે છે અને આજનું મેડિકલ સાયન્સ શું કહે છે એ આપણે જોઈએ આજકાલ તમે જુઓ તો એક પ્રકારની ફેશન થઈ ગઈ છે આજકાલની જે નાની યુવાન પેઢી છે ખાસ કરીને દીકરીઓ દિવસમાં ત્રણથી ચાર વખત પોતાનું મોઢું સુંદર રહે કે મોઢા ઉપર પિમ્પલ્સ ના થાય કે ખીલ ના થાય કે ડાઘા ના પડે એના માટે તેઓ અવારનવાર અનેક પ્રકારની જે ફેસવોશ આવે છે કે જે મોઢા ઉપર ક્રીમ લગાવવાની આવે છે એ ક્રીમનો અવારનવાર ઉપયોગ કરે છે અને ઘણા બહેનો તો દિવસમાં ત્રણ કે ચાર વખત એવી ક્રીમનો ઉપયોગ કરે છે તો આ ક્રીમ લગાવવાથી આપણને કેન્સર પણ થઈ શકે છે કેવી રીતે થાય છે એ આજનું આયુર્વેદ અને મેડિકલ સાયન્સ શું કહે છે એ જોઈએ આયુર્વેદમાં કહ્યું છે આપણે ખોરાકમાં જે વસ્તુનો ઉપયોગ કરી શકીએ એ વસ્તુ આપણા શરીર ઉપર લગાવી શકાય એટલે તમે જુઓ આયુર્વેદમાં કોઈપણ આપણને સોદાનો દુખાવો થાય કે ઘૂંટણનો દુખાવો થાય કે કમરનો દુખાવો થાય તો આયુર્વેદની અંદર આપણને સલાહ આપવામાં આવે છે કે તમે તલનું તેલની માલિશ કરો કોપરેલ તેલની માલિશ કરો સરસાનું તેલ મતલબ કે આયુર્વેદમાં કહ્યું છે કે જે વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ એ જ વસ્તુ આપણા શરીર ઉપર લગાવી શકાય છે અને માથાની અંદર પણ તમે જુઓ આપણે કોપરેલ તેલ અથવા આમળાનું તેલ નાખવાની સલાહ આપવામાં આવે છે તો મેડિકલ સાયન્સ શું કહે છે તો આપણા શરીરમાં દાખલા તરીકે આપણે હાથ ઉપર કોઈ ક્રીમ લગાવીએ કોઈ ટ્યુબ લગાવીએ અથવા મોઢા ઉપર કોઈ ક્રીમ લગાવીએ કે ટ્યુબ લગાવીએ તો ચાર કલાક કે પાંચ કલાક પછી જોઈએ તો એ ટ્યુબ એ જગ્યા ઉપર દેખાતી નથી આપણને એમ લાગે કે ગરમીના કારણે કે હવાને કારણે ઉડી ગઈ ના એ ઉડતી નથી પરંતુ એ જે કંઈ ક્રીમ કે જે કંઈ ટ્યુબ આપણે હાથ ઉપર કે મોઢા ઉપર લગાવીએ છીએ કે બાલોની અંદર જે કંઈ આપણે ડાઇ લગાવીએ છીએ એ ડાઇ ધીમે ધીમે આપણા શરીરની અંદર ઉતરે છે કેવી રીતે તો મેડિકલ સાયન્સ પણ કહે છે કે આપણા શરીરની અંદર અનેક પ્રકારના સૂક્ષ્મ સિદ્રો આવેલા છે જ્યારે આપણને પરસેવો વળે ત્યારે આપણે જોઈએ તો હાથ ઉપર પરસેવો વળે માથાની અંદરથી પરસેવો વળે ગાલ ઉપર પરસેવો વળે ત્યારે આપણા શરીરની અંદર જે ગંદકી છે એ ગંદકી એ ટોક્સિન એ મેલ પરસેવા રૂપે બહાર આવે છે મતલબ કે પાણીના સ્વરૂપમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં એ બહાર આવે છે તો આપણા શરીરની અંદર ઝીણા ઝીણા સૂક્ષ્મ સિદ્રો છે અને એ સિદ્રો દ્વારા આપણા શરીરમાં જે ટોક્સિન જે કચરો છે એ પરસેવા રૂપે બહાર આવે છે એટલે એનો અર્થ એ થઈ શકે કે આપણે જે કંઈ ક્રીમ લગાવીએ છીએ હાથ ઉપર કે મોઢા ઉપર બાલને કાળા કરવા માટે જે કંઈ ડાય લગાવીએ છીએ એ ડાય આપણા શરીરના અનેક સિદ્રો દ્વારા ધીમે ધીમે આપણા શરીરની અંદર ઉતરે છે અને એ આપણા લોહીની અંદર ધીમે ધીમે ભળી જાય છે તો અવારનવાર માથાની અંદર ડાય કરવાથી કે વારંવાર ફેસ ઉપર ચહેરા ઉપર જાત જાતની અલગ અલગ ક્રીમ લગાવવાથી હાથ કે પગ મુલાયમ રહે એ માટે પણ ઘણા લોકો જાત જાતની ક્રીમનો ઉપયોગ કરે છે તો એ જે કંઈ ક્રીમ આપણે ઉપયોગ કરીએ છીએ એ ક્રીમ ધીમે ધીમે આપણા શરીરની અંદર જાય છે અને લોબા ગાળે એમાંથી કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે તમે જુઓ કેટલાક હીરો અને હિરોઈનને પણ બ્લડ કેન્સર અને કેન્સર જેવી બીમારી થાય છે એમનું શરીર તમે જુઓ બહારથી તો એમની બોડી હૃષ્ઠપુષ્ટ અને તંદુરસ્ત અને નિરોગી દેખાય છે છતાં એવા અમુક હીરો અને હિરોઈનને પણ બ્લડ કેન્સર અને કેન્સર જેવી ભયંકર બીમારી થઈ અને તેઓ મૃત્યુ પામ્યા તો એનું કારણ એક જ છે કે પિક્ચરનું શૂટિંગ હોય નાટકનું શૂટિંગ હોય કે કોઈ સિરિયલનું શૂટિંગ હોય એના માટે એમને વારંવાર રોજે રોજ અલગ અલગ પ્રકારની ટ્યુબ લગાવવી પડે છે ચહેરા ઉપર અને એ ક્રીમ લગાવવાથી અને વારંવાર એમને વોશથી મોઢું ધોવું પડે છે અમુક પ્રકારના જે રસાયણ એની અંદર ઉપયોગ કરવામાં આવે છે જે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે એ વારંવાર ફેસ ઉપર લગાવવાથી હાથ ઉપર લગાવવાથી એ ધીમે ધીમે શરીરની અંદર ઉતરે છે અને લોબા ગાળે આપણને કેન્સર જેવી બીમારી પણ એમાંથી થઈ શકે છે વારંવાર તમે ચહેરા ઉપર આ બધી ક્રીમ લગાવતા હોય તો મહેરબાની કરી અને શક્ય હોય તો એને ઓછી કરી દેજો આજકાલ તમે જુઓ બાલ મુલાયમ રહે એના માટે જાત જાતના શેમ્પુનો ઉપયોગ કરે છે કોઈ પણ પ્રકારનું શેમ્પુ હોય સાબુ હોય કે મોઢા ઉપર લગાવવાની ક્રીમ હોય દરેકની અંદર અમુક પ્રકારના ખાસ રસાયણ વાપરવામાં આવે છે એટલે કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને એ કેમિકલ આપણા શરીરમાં લોબા ગાળે વધુ પડતો ઉપયોગ કરવાને કારણે નુકસાન કરે છે આપણે શક્ય હોય ત્યાં સુધી ઘરગથ્થુ ઉપાય કરવા અથવા આયુર્વેદમાં જે છે એ આયુર્વેદિક જો ઉપાય કરીશું આપણે તો લોબા ગાળે આ બધા જે રસાયણો કેમિકલ યુક્ત પદાર્થો વાપરવાથી જે કંઈ નુકસાન થાય છે એ લોબા ગાળે આપણને નુકસાન નહીં થાય પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો થેન્ક યુ